अस्सलाम वालेकुम। आपणी शाळानुं नाम जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण एक विषय गणित अने गणितमां करीए छे विषयांकमां प्रकरण पांच दस थी वीस सुधीनी संख्या। चालो विद्यार्थिनीओ हवे स्वाध्याय पोथी खोलो अने एमां ध्यान आपो। प्रकरण पांच खोलो, आपणું જ્યાંથી બાકી છે ને ચાલો તે ખોલીને બેસો, આપણે આગળનો પ્રશ્ન જોઈએ। ચાલો વિદ્યાર્થીનીઓ સ્વાધ્યાય પોથીમાં ધ્યાન આપો। આપણે આગળના વિડીયોમાં આ જોઈ ગયા હતા, બરાબર? તમને મેં આ લખવાનું આપ્યું હતું, મેં એક લાઈન બતાવી, અહીંયા બે લાઈન બતાવી હતી અને તમને કીધેલું હતું કે બોલી બોલીને લખજો, બરાબર? યાદ છે ને તમને, તમે લખ્યું હશે સ્વાધ્યાય પોથીમાં। ચાલો હવે આપણે આગળ જોઈએ। અહીંયા આગળનો પ્રશ્ન, પ્રશ્ન છ, ઉદાહરણ મુજબ કરો। ચાલો પહેલું ઉદાહરણ દેખાય છે તમને, શું છે જુઓ, અગિયાર અને પછી એના ભાગ કર્યા છે એટલે દસમાં એક ઉમેરીશું, એને અગિયારને કઈ રીતે છૂટા કર્યા છે તો દસમાં એક ઉમેરીશું તો અગિયાર, અગિયાર બરાબર દસ વત્તા એક તો અગિયાર થશે, અને દસ વત્તા એક બરાબર અગિયાર। આગળ પછી સંખ્યા હોય તો પણ આપણો જવાબ તો શું આવશે, એક, એકમાં દસ ઉમેરો કે દસમાં એક ઉમેરો, જવાબ તો અગિયાર જ આવશે। અહીંયા જુઓ બાર, તો બારમાં પણ અહીંયા શું છૂટું કરીશું, દસક, દસક એટલે કે દસ અને અહીંયા બે, દસમાં બે ઉમેરીશું તો બાર એટલે દસમાં બે ઉમેરીશું એટલે બાર, દસ વત્તા બે બરાબર બાર। આગળ દસ, હવે અહીંયા કંઈ નથી ને અહીંયા પણ કંઈ નથી, પણ અહીંયા શું છે તેર દેખાય છે એટલે આપણે તેર સંખ્યા બનાવવાની છે, દસ તો એકમમાં શું આવશે ત્રણ, દસ વત્તા ત્રણ બરાબર તેર, દસ વત્તા ત્રણ બરાબર તેર। આગળ હવે અહીંયા પણ કંઈ આપ્યું નથી, આપણે સંખ્યા શું બનાવવાની, પંદર, એકડ પાછળ પંદર, ચાલો દસ તો એકમમાં શું આવશે પાંચ, દસ વત્તા પાંચ બરાબર પંદર, શું આવશે દસ વત્તા પાંચ બરાબર પંદર, ચાલો સત્તર, બે ખાલી છે તો શું આવશે અહીંયા દસ ને એકમમાં સાત, દસ વત્તા સાત બરાબર સત્તર, દસ વત્તા સાત બરાબર સત્તર। આગળ અઢાર, શું બનાવવાનું છે આપણે, અઢાર, એકણ આઠણ અઢાર, દસ એકમમાં શું છે આઠ, દસ વત્તા આઠ બરાબર અઢાર, દસ વત્તા આઠ બરાબર અઢાર। આગળ સોળ, દસ વત્તા છ એટલે દસ વત્તા છ બરાબર સોળ, દસ વત્તા છ બરાબર સોરી છ આવશે, દસ વત્તા છ બરાબર સોળ। આગળ શું બનાવવાનું છે ઓગણીસ, ચાલો તો અહીંયા લખીશું એકડ નવ્વાડ ઓગણીસ, એકમમાં આવશે નવ, દસ વત્તા નવ બરાબર ઓગણીસ, દસ વત્તા નવ બરાબર ઓગણીસ। આગળ ચૌદ, તો અહીંયા શું આવશે એકમ દસકમાં દસ અને ચાર, દસ વત્તા ચાર બરાબર ચૌદ, દસ વત્તા ચાર બરાબર ચૌદ, બરાબર? તમારે સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત એવી રીતે ગણીને લખવાનું છે। આગળનો પ્રશ્ન જોઈએ, અહીંયા ધ્યાન આપો। પ્રશ્ન સાત, ઉદાહરણ મુજબ કરો। ઉદાહરણ જો અહીંયા આપ્યું છે દસ છે તો દસ ગોળ, ત્રણ છે તો ત્રણ ગોળ, તો દસને ત્રણ કેટલા થશે તેર, એવી રીતે અહીંયા દસ તો દસ ગોળ કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, ને બીજા પાંચ ગોળ, એક બે ત્રણ ચાર પાંચ, તો દસમાં પાંચ ઉમેરીશું, દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર, એકડ પાછળ પંદર। ચાલો આગળ હવે દસ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, બીજા કેટલા આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ એટલે દસમાં આઠ ઉમેરીશું, દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર, એકણ આઠ અઢાર,
बराबर कई करवानुं नथी, आपणे जेटले छे तेटला गोळ करीने अहींया आपणे वत्ता करीने अहींया संख्या लखवानी छे। हवे आ बीजा त्रण छे तमे करशो, एक बे ने त्रण, बराबर तमारे जाते करवानुं छे। सामेना पाना पर जोईए हवे नवो प्रश्न, मणका गणो अने खानामां अंक लखो, बराबर। चलो मणका गणवाना छे आपणे, जुओ अहींया एक बताव्युं छे, दस अगियार ने बार, एक मणकामां केटला छे, ए सॉरी एक माळामां केटला छे, दस मणका, एक बे त्रण चार पाँच छ सात आठ नौ ने दस, बधामां जो अहींया एक माळामां दस मणका छे, केटला मणका छे, दस, ने पछी छूटा गणवाना, दस पछी अगियार बार तेर चौद पंदर ने सोळ, एकड़ छगड़ सोळ। આગળ અહીંયા પણ કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, અગિયાર બાર તેર ને ચૌદ, એકડ ચોગડ ચૌદ, અહીંયા કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર, એકડ આઠડ અઢાર, પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ, એકડ નવ્વડ ઓગણીસ। આગળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, અગિયાર બાર તેર ચૌદ ને પંદર, એકણ પાછળ પંદર। હવે આ દસ ને દસ છે તો કેટલા થશે, દસ ને દસ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ, બગડે ને વિંડે વીસ। આપણે ગણવાના છે અને આ છૂટા પણ ગણીને આપણે અંકો લખવાના છે, આ ત્રણ તમે કરશો, બરાબર। ચાલો આગળ જોઈએ પ્રશ્ન નવ, મણકા ગણો અને સાચા અંક સાથે જોડો। અહીંયા પણ ગણીને જોડવાના છે, કઈ રીતે જુઓ, દસ ને એક અગિયાર, આ પણ કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, અગિયાર બાર ને તેર, તેર ક્યાં છે, આ રહ્યું નંબર બે ને આપણે તેર સાથે જોડીશું, પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, અગિયાર બાર તેર ચૌદ ને પંદર, ચાલો ક્યાં છે, આ રહ્યું આપણે એની સાથે જોડીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર, ક્યાં છે, આ રહ્યું સત્તર, આપણે એની સાથે જોડીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ, ક્યાં છે વીસ, આ રહ્યું આપણે એની સાથે અહીંયા જોડીશું। ચાલો હવે આ બાજુનું ખાનું છે તમે કરશો, મણકા ગણીને જોડવાના છે, આ છે તમારું હોમવર્ક। ચાલો આગળનો પ્રશ્ન જોઈએ, ગણો અને સાચા અંક પર ગોળ કરો। આપણે ગણવાના છે, જુઓ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ, ઓગણીસ પર ગોળ કર્યું છે। સાચો અંક જોયો હોય તેના પર આપણે ગોળ કરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર, અઢાર ક્યાં છે, આ રહ્યું આપણે અઢાર પર ગોળ કરીશું। આગળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ, ક્યાં છે વીસ, આ રહ્યું વીસ પર ગોળ કરીશું। આગળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ, સોળ ક્યાં છે, આ રહ્યું એના પર આપણે કરીશું ગોળ। આગળ ગણો અને સાચા અંક સાથે જોડો। જુઓ આપણે અહીંયા જવાબો આપ્યા છે, અહીંયા ગણીને જે સાચો હોય એની સાથે આપણે જોડવાનું છે। જુઓ આ પણ તમારે જ કરવાનું છે, તમને એક બતાવું છું કઈ રીતે કરવાનું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, અગિયાર બાર તેર ચૌદ ને પંદર, એકડ પાછળ પંદર ક્યાં છે, આ રહ્યું આપણે એને પંદર સાથે જોડીશું। હવે આ ત્રણ તમારે કરવાના છે, બરાબર ગણવાના છે અને સાચા અંક સાથે જોડવાના છે। આગળ જોઈએ પ્રશ્ન બાર, અંક જેટલા ગોળ કરો। ચાલો જેટલા અંક હોય આપણે ગણીને ગોળ કરીશું, અહીંયા કેટલા છે, અગિયાર, તો આપણે ગણતા જઈશું ને ગોળ કરતા જઈશું, એક બે ત્રણ ચાર પાંચ
छ सात आठ नौ दस अग्यार चौदह एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस अग्यार बार तेर चौदह आगळ अठार एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस अग्यार बार तेर चौदह पंदर सोल सत्तर अठार वीस एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस अग्यार बार तेर चौदह पंदर सोल सत्तर अठार ओगणीस वीस पंदर एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस अग्यार बार तेर चौदह पंदर बराबर एवी रीते आपणे જોવાનું છે અને અહીંયા ગોળ કરતા જવાનું છે. હવે આગળ જોઈએ પ્રશ્ન તેર. ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો. જુઓ ગણવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર. આમાંથી સત્તર ક્યાં છે આ રહ્યું એની સાથે જોડીશું. આગળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ક્યાં છે દસ આ રહ્યું બરાબર. તો આપણે એની સાથે ગોળ કરવાનું છે. સોરી અહીંયા ગોળ કરવાનું છે, જોડવાનું નથી બરાબર. આ જોડતા નહીં, ગોળ કરજો. આગળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર ક્યાં છે બાર આ રહ્યું, ગોળ કરીએ. આગળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ ક્યાં છે ઓગણીસ આ રહ્યું, ગોળ કર્યું. આગળ ગણો અને ખાનામાં સાચા અંક લખો. ચાલો હવે ગણવાના છે ને લખવાના છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ એકર ચોગળ ચૌદ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ એકર ચોગળ સોળ. જો અલગ જ જૂથ બનાવ્યું છે તો દસ આ પણ અલગ બનાવ્યું છે તો આ પણ કેટલા છે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર એકર આઠળ અઢાર. અહીંયા પણ માળા જુઓ દસ અગિયાર બાર ને તેર એક માળામાં દસ મણકા છે બરાબર. આજે આપણે ઘણું બધું લેસન જોયું. આ બધું તમારે સ્વાધ્યાયપોથીમાં કરવાનું છે ને જે હોમવર્ક આપ્યું છે એ પણ તમારે કરવાનું છે. કરશો ને, આપણી પરીક્ષા પણ આવી રહી છે બરાબર. ચાલો હવે બીજું આગળનું છે તો આપણે હવે આગળના વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.